મિત્રો નમસ્કાર આજનો દિન મહિમા તારીખ અગિયાર માર્ચ આપણને સ્મરણ થાય છે સયાજીરાવ ગાયકવાડનું વડોદરા રાજ્યના પ્રગતિશીલ પ્રતાપી રાજવી અને વત્સલ પ્રજાપાલક સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનો જન્મ તારીખ અગિયાર માર્ચ અઢારસો ને ત્રેસાઠના રોજ મહારાષ્ટ્રના કૌલાણા ગામમાં થયો હતો અઢાર વર્ષની ઉંમરે તેઓ અંગ્રેજી વાંચતા અને બોલતા થયા ટૂંકા ગાળામાં તો તેમણે રાજ્ય સૂત્રોની જરૂરી માહિતી તથા જ્ઞાન મેળવી લીધા દરમિયાન તેમને વડોદરા રાજ્યની સર્વ સત્તા સોંપવામાં આવી કલ્પનાશીલ દીર્ઘદૃષ્ટિથી રાજવી સયાજીરાવે વડોદરાને સુવિકસિત અને શોભતું નગર બનાવ્યું પ્રજાવત્સલ રાજવી બનીને જેમણે હિન્દુસ્તાનમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કર્યું એ સમયમાં ક્રાંતિકારી એવા સમાજ સુધારણાના અનેક કાયદા કર્યા એમણે લગ્ન ઉપર પ્રતિબંધ મૂક્યો શિક્ષણના પ્રસારને અગ્રીમતા આપી સંસ્કૃત અને લલિત કળાઓના વિકાસ માટે આયોજનો ઘડી કાઢ્યા વડોદરાથી ડભોઈ સુધીનું વિશ્વનું સૌથી મોટું નેરોગેજ રેલવે નેટવર્ક સ્થાપવા ઉપરાંત ઓગણીસો ને આઠમાં બેંક ઓફ બરોડાની સ્થાપના એ એમનું ચીરકાલીન યોગદાન છે એમની સમૃદ્ધ લાઇબ્રેરી આજે તો વડોદરા સેન્ટ્રલ લાઇબ્રેરી તરીકે અદકેરું મહત્ત્વ ધરાવે છે કદાચ એટલે જ ઓગણીસો અગિયારમાં યોજાયેલો દિલ્હી દરબાર અંગ્રેજોને જ નહીં આખા ભારત વર્ષને યાદ રહી ગયો થયું એવું કે પંચમ જ્યોર્જ એમાં હાજરી આપવાનો હતો ઈંગ્લેન્ડનો શાસક તેના તાબા હેઠળના ભારતની મુલાકાતે આવ્યો હોય એવો એ પ્રથમ બનાવ હતો દેશના તમામ રજવાડાઓના રાજાઓ અને રાજકુમારોને કહી દેવાયું હતું કે તેઓ દિલ્હી દરબારમાં હાજર થાય અને પંચમ જ્યોર્જ સમક્ષ ત્રણ વખત કોર્નિસ બજાવી પીઠ બતાવ્યા વગર પાછા વળી જાય પણ આ તો સયાજીરાવ રાવ એ હાજર તો થયા પણ પંચમ જ્યોર્જને એમનું પાણી બતાવી દીધું દેશ આખામાં એમની હિંમતની છૂપી પ્રશંસા થઈ તેઓ યુરોપમાં હતા ત્યારે જ બીમાર થયા દરમિયાન તેમને ભારત લાવવામાં આવ્યા અને ઈસવીસન ઓગણીસો ને ઓગણચાલીસમાં મુંબઈ ખાતે તેમનું અવસાન થયું સેના ખાસ ખેલ શમશેર બહાદુર કૈસર એ હિંદ સર જીસીઆઈ જેવા અનેક ઇલ્કાબ અને હા પેલા ઐતિહાસિક દિલ્હી દરબારમાં સુવર્ણચંદ્રક સહિતના અઢળક માન ચાંદ મેળવનાર આ અનોખા રાજવીને સલામ છે